આવી ગયા છીએ બાબા સીતારામ સાથે. બાબા સીતારામનું મંદિર તમે જોઈ રહ્યા છો, આવો આપણે જોઈએ બાબા સીતારામ. આપ જોઈ રહ્યા છો બાપા સીતારામ મંદિર, કેટલું વિશાળ બનાવેલું છે મંદિર. તો બાપા સીતારામ મંદિર છે, એનું લોકેશન છે. અહીંયા પબ્લિક પણ દર્શને બહુ આવે છે, અને અત્યારે શિયાળો છે એટલે પ્રવાસ સ્કૂલના બાળકો પણ આવે છે. બહુ જ માહોલ અહીંયા સારો છે, તમે જોઈ રહ્યા છો. અને અમારા મિત્રો પણ ફોટોગ્રાફ્સ વિડીયો લઈ રહ્યા છે. અને આ છે ગેટની ઉપર ધજા. અમે હવે ઉપર જઈએ છીએ દર્શન કરવા મંદિરમાં. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, મળીએ. જોઈ રહ્યા છો બાપા સીતારામ મંદિર, અમે પહોંચી ગયા છીએ અને અમારા મિત્રો પણ દર્શન કરી રહ્યા છીએ, અને હું પણ મંદિરે આવી ગયો છું. તો તમે પણ બ્લોગમાં આવો અને બ્લોગ જુઓ, મંદિરને દર્શન કરાવું છું, અંદર રહું છું બાપા સીતારામ મંદિર. તો તમે પણ આવો મારી સાથે. અંદર સફાઈ કામ ચાલુ છે એટલે અમે થોડી વાર પછી દર્શન કરવા જઈશું, વેઇટિંગ છે અત્યારે, એટલે અહીંયા રાહ જોવી પડશે. તો બધા ગેટની અંદર એન્ટ્રી કરું છું પણ મંદિરની અંદર એલાઉડ નથી, એટલે અહીંયાથી તમને બતાવી દઉં છું કે મંદિર બાપા સીતારામનું આ છે. અને જોઉં છું અંદર, કદાચ જો શૂટ કરવા દે તો તમને મંદિરથી દર્શન કરાવું બાપા સીતારામના. ત્યાં છો બાપા સીતારામ મંદિર, દર્શન કરો તમે બાપા સીતારામના. અહીંયા એલાઉડ નથી મોબાઈલની, પણ અમે મોબાઈલ તમારા બ્લોગ જોવા માટે. તમે જોઈ રહ્યા છો બાપા સીતારામનું મંદિર છે, અને બાપા સીતારામની મૂર્તિ ચાંદીની છે, તમે જોઈ શકો છો. અને રૂમ પણ છે બાપા સીતારામની, અમે દર્શન કરવા આવ્યા છીએ, તમે પણ દર્શન કરો બાબા સીતારામ. સાક્ષાત રૂપ બાબા સીતારામનું લાગે છે અહીંયા આગળ, તમે જોઈ રહ્યા છો. જુઓ મિત્રો, બાપા સીતારામની મૂર્તિ છે અને એમના પગલા પણ અહીંયા છે, તમે જોઈ રહ્યા છો બાપા સીતારામ એમનું રૂપ. જય બાપા સીતારામ. મિત્રો તમે જોઈ રહ્યા છો બાપા સીતારામનું મંદિર છે આખું, કેટલું વિશાળ બનાવ્યું છે, અને બહુ મસ્ત મંદિર છે, એનું લોકેશન પણ બહુ જોરદાર છે. તો મિત્રો તમે પણ જરૂર બાપા સીતારામ બગદાણા પધારજો જોવા માટે, અને બાપા સીતારામના દર્શન પણ કરવા આવજો. ચલો હવે મેઇન જગ્યા ઉપર જઈએ, બાપા સીતારામની જે જૂની જગ્યા છે એમની મેઇન ત્યાં આગળ જઈએ, મળીએ બ્લોગમાં રહેજો. દર્શન બાપા સીતારામના કરી લીધા છે અમે મંદિરમાં, અને હવે જે એમની મેઇન જૂની જગ્યા છે ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારા મિત્રો. અને સીતારામ બાપાને અમે બધા દર્શન કરી લીધા છે, અને હવે એમની જૂની જગ્યા પર જઈ રહ્યા છીએ. સીતારામ તમે બ્લોગમાં જોજો, અમે મંદિર
અને એક બીજું મંદિર છે અત્યારે ઉપર છે, જીતુભાઈ બતાવશે જૂનું મંદિર. આ મંદિર ની ઉપર એક બીજું રામજી મંદિર છે, એ ઉપર જઈએ. જીતુભાઈ અમે અત્યારે હવે જઈ જ રહ્યા છીએ ત્યાં દર્શન કરવા માટે. કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો મિત્રો. કેજો તમે શું કહેવા માંગતા હતા દીપકભાઈ અત્યારે. બસ એ જ, રામ રામ ને સીતારામ. અચ્છા, રામ રામ ને સીતારામ. ચાલો અમે જઈ રહ્યા છીએ, ઉપર મંદિર છે બાબા સીતારામ નું, તો ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો બ્લોગ માં બન્યા રહો તો તમને પણ ઉપર દર્શન કરાવીએ. અમે હવે દર્શન કરવા ઉપર જઈ રહ્યા છીએ. બાપા સીતારામ નું જૂનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો મંદિર માં જવાનો રસ્તો. રામજી મંદિર છે, શ્રીરામ મંદિર છે, રામ લક્ષ્મણ અને સીતા માં છે અહીંયા આગળ, એમનું મંદિર છે અહીંયા. તો તમને નજીકથી હમણાં દર્શન કરાવું છું અને ભક્તો પણ અહીંયા દર્શન કરવા આવે છે. અને આ મંદિરનું લોકેશન છે, આપ જોઈ રહ્યા છો મંદિર બહુ સુંદર બનાવ્યું છે અને એમનું કોતરણી કામ એકદમ જોરદાર છે. તમે જોઈ રહ્યા છો અને આ નીચેનો ભાગ છે બાપા સીતારામનું મંદિર, ત્યાં હતું. હવે હું દર્શન કરાવું છું તમને. આ છો મિત્રો, રામજી મંદિર છે આ રીવા, રામ લક્ષ્મણ અને સીતા મૈયા, સીતા માનું મંદિર છે તમે જોઈ રહ્યા છો. અને એમની બાજુમાં હનુમાન દાદા પણ બેઠા છે ચરણોમાં. તમે પણ ભાઈઓ આવો તો અહીંયા દર્શન કરજો. મિત્રો મળીએ નીચે, હવે જઉં છું હું બાપા સીતારામનું મંદિર તમને બતાવું જૂનું. જોઈ રહ્યા છો ગણપતિ દાદાની મૂર્તિ છે મસ્ત, અહીંયા એમના પણ દર્શન કરી લો તમે. અમારા મેન દાદા એવા હનુમાન દાદા છે, એમની પણ અહીંયા એક મૂર્તિ છે. જય માતાજી. મિત્રો હવે અમે એમનું મેન જૂનું સ્થાન છે બાપા સીતારામનું ત્યાં દર્શન કરવા જઈ રહ્યો છું હું. તો તમને પણ દર્શન કરાવું છું, તમે બ્લોગમાં બન્યા રહેજો. બાપા સીતારામનું મેન જગ્યા છે જે જૂનું મંદિર હતું, અને પાછળ જે મારી એક્ઝેટ દેખાય છે એર્યું એમનું. અત્યારે નવું મંદિર બન્યું છે, તડકાના લીધે નથી દેખાતું થોડું. હું જઉં છું મંદિરમાં, તમને પણ દર્શન કરાવું છું. આવો તમે છે બાપા સીતારામનું જૂનું મંદિર. હું જઈ રહ્યો છું મંદિરની અંદર દર્શન કરવા, અને તમે પણ મંદિરના દર્શન કરો. અને ભક્તો પણ અહીંયા બહુ બધા આવે છે દર્શન કરવા માટે, દૂર દૂરથી પણ આવે છે માં દર્શન કરવા. અને બધા પણ દર્શન કરે છે, કાકા દર્શન કરે છે, અને હું પણ હવે દર્શન કરવા આવી ગયો છું બાપા સીતારામનો. તમે પણ મિત્રો દર્શન કરો બાપા સીતારામના. આ છે મેઇન ગાદી મંદિર. મેઇન ગાદી મંદિર છે એમનું, એમની આ ગાદી છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે. હું ઉપર કરું છું મંદિર મોબાઈલ, એટલે તમે જુઓ. મેં એમની ધૂણી પણ છે, અને ભક્તો પણ દર્શન કરવા આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો. બાપા સીતારામનું મંદિર છે, તમે પણ જોઈ રહો અને બાપા સીતારામના દર્શન કરી લો. બધાને બાપા સીતારામ, બધાને બાપા સીતારામ, જય બાપા સીતારામ. તમે પણ દર્શન કરી લો મિત્રો. અને બાપા સીતારામ મંદિર આવ્યા છે, જૂના મંદિર જે આ મંદિર છે બાપા સીતારામ. તમે પણ મિત્રો દર્શન કરી લો, અને હું પણ દર્શન કરી લીધા છે. આ મેઇન ગાદી છે બાપા સીતારામની, જોઈ શકો છો તમે મિત્રો. અને તમે પણ અહીંયા જરૂરથી આવજો બાપા સીતારામ મંદિર બગદાણા ધામ. મળીએ. સામે જે મંદિર તમને દેખાય છે બાપા સીતારામની ગાદી હતી, અમે અત્યારે તમને દર્શન પણ મેં કરાવી દીધા છે. અને હવે હું જઈ રહ્યો છું બાપા સીતારામની મેઇન સમાધિ જે છે એ સામે છે, તમે જોઈ રહ્યા છો ત્યાં. હવે હું તમને દર્શન કરાવું છું ઉપર, તો તમે પણ આવો, હું દર્શન કરાવું ત્યાં લઈ જઉં તમને. અને બ્લોગમાં બનેલા રહેજો, હું તમને બાપા સીતારામના દર્શન કરાવું છું.
આ બાપા સીતારામ છે, એમની સમાધિ છે અહીંયા આગળ. બાપા સીતારામે અહીંયા સમાધિ લીધી હતી, તમે પણ જોઈ શકો છો મિત્રો, બાપા સીતારામની સમાધિ. જોઈ રહ્યા છો મિત્રો, બધા પણ દર્શન કરે છે બાપા સીતારામના, ભક્તો પણ અહીંયા બહુ છે મંદિરમાં. તમે પણ જોઈ શકો છો બાપા સીતારામની સમાધિ. અમે પણ હવે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ નીચે. અમે હવે અહીંયા આવ્યા છીએ શ્રી કાલ ભૈરવ દાદા મંદિર, જોઈ રહ્યા છો તમે. અને મંદિરમાં દર્શન પણ ભક્તો કરે જ છે. શ્રી કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે અહીંયા આગળ, અને ભક્તો દર્શન કરે છે. તમે પણ મિત્રો આવો તો અહીંયા દર્શન કરવા આવજો જરૂર. બાપા સીતારામ મંદિર બગદાણા. ટોટલ લોકેશન, આજે મંદિરનું લોકેશન આપ જોઈ રહ્યા છો, આખું મંદિર છે. મંદિરમાં દર્શન કરવા પબ્લિક બહુ આવે છે. અને આ જે તમને દેખાય છે ત્યાં ચા પીવાની વ્યવસ્થા કરેલી છે એમના તરફથી, બાપા સીતારામ મંદિર તરફથી. એ પણ એમનો કોઈ ચાર્જ લેતા નથી, ફ્રીમાં ચા પીવડાવે છે બધાને. અને અહીંયાથી પેલી સામે જે છે એ કાર્યાલય છે, અને આ બાજુ જમવા માટેની વ્યવસ્થા પણ છે. તો અમે અત્યારે જઈશું તો તમને બતાવીશું. ઓકે, જય બાપા સીતારામ. દેખો મિત્રો, અમે પણ ચા પીવા અહીંયા આવ્યા. મિત્રો, હવે અમે ચા લઈ લીધી છે, હવે અમે ચા પીશું લીધી છે હવે અમે. અને ચા પીને હવે પાછળ એક મંદિર છે ત્યાં દર્શન કરવા જઉં છું. એ હું કહું કયું મંદિર છે, કેમ કે એકચ્યુઅલી મને ઘણો ટાઈમ થઈ ગયો, એક વર્ષ થઈ ગયું છે, એટલે આને યાદ નથી. હું ત્યાં જઈને તમને દર્શન કરાવું છું. મિત્રો તમે જોઈ રહ્યા છો બાપા સીતારામ ધ્યાન મંદિર છે અરીવા, જે તમને દર્શન કરાવું છું. બાપા સીતારામ ધ્યાન મંદિર, અને ભક્તો પણ અહીંયા દર્શન કરે જ છે, તમે જોઈ શકો છો. જય બાપા સીતારામ. મિત્રો, આ છે બાપા સીતારામ ધ્યાન મંદિર, જે તમને દર્શન કરાયા. તમે પણ કરી લો બાપા સીતારામ ધ્યાન મંદિર, બહુ મસ્ત છે. અને અહીંયાનું દ્રશ્ય પણ બહુ મસ્ત લાગે છે. તમે પણ આ તમે જોઈ રહ્યા છો મંદિર છે બાપા સીતારામનું. હવે અમે બહાર આવી ગયા છીએ અને આ બધી દુકાનો છે અહીંયા આગળ, ચા નાસ્તો વગેરે. અને બસમાં જવા માટે બસ અહીંયાથી જાય છે, અને ગાડી પણ અહીંયા છે, ઉપડે છે કોઈ પણ લોકલ ગાડી આ તે. અને આ બાપા સીતારામ બજાર છે, આ નાસ્તાની દુકાનો અહીંયા છે, અને બીજી દુકાનો બધી હું તમને બતાવું હમણાં. જો એ બાજુ જઉં તો આ બાજુ છે. જય બાપા સીતારામ. હેલો મિત્રો, હવે અમે બાપા સીતારામના દર્શન કરી લીધા છે, અને હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, નેક્સ્ટ બ્લોગ મળીએ.